એરપોર્ટ પર ગુજરાતનું નામ રોશન કરનારા ખેલાડીઓનું આગમન થઈ ગયું છે તેની તો દેશનું અને ગુજરાતનું નામ રોશન કરનાર ચારેય ખેલાડીઓ આજે એરપોર્ટ પર આવી ગયા છે. તેમના સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ખેલાડીઓનું આગમન થઈ ગયું છે એરપોર્ટ પર અને તેમને જોવા માટે, તેમને અભિનંદન આપવા માટે એરપોર્ટ પર લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે. એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આપ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો એરપોર્ટથી, જ્યાં ખેલાડીઓનું આગમન થઈ ગયું છે. ગુજરાતને ગૌરવ અપાવનાર ચારેય ખેલાડીઓ એરપોર્ટ પર આવી ગયા છે. પોતાના વતન તેઓ પરત ફરી રહ્યા છે ત્યારે આ ખેલાડીઓનું સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે અને તેમનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવી રહ્યું છે. એશિયન ગેમ્સમાં ભારતની સાથે સાથે ગુજરાતનું ગૌરવ વધારનાર ચારેય ખેલાડીઓ પોતાના વતન આજે પરત ફરી રહ્યા છે. એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. સરિતા ગાયકવાડને આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં. એરપોર્ટ પર તેઓ આવી રહ્યા છે. સિક્યોરિટી સાથે તેઓ એરપોર્ટ પર આવી રહ્યા છે અને તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. તેમની સાથે અન્ય ખેલાડીઓ પણ એરપોર્ટ પર આવી ગયા છે. એશિયન ગેમ્સમાં ગુજરાતનો ડંકો વગાડનાર આ ચારેય ખેલાડીઓ આજે પોતાના વતન પરત ફરી રહ્યા છે ત્યારે લોકો તેમના સ્વાગતની ભવ્ય રીતે તૈયારીઓ કરી રહ્યા છે. તેમનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવી રહ્યું છે. સોનાની સરિતા જેને કહેવામાં આવે છે તે સરિતા ગાયકવાડનું આગમન થઈ ગયું છે. ડાંગની દીકરી સરિતા કે જેણે દેશમાં ડંકો વગાડ્યો છે, એશિયન ગેમ્સમાં સરિતાને ગોલ્ડ મેડલ મળ્યો છે, ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે સરિતાએ, તેનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. 13મો ગોલ્ડ મેડલ અપાવીને ગુજરાતને ગૌરવ અપાવ્યું તે સરિતા એરપોર્ટ પર આવી ચૂક્યા છે. તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. સ્વાગત માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. સોનાની દીકરી જેમને કહેવામાં આવે છે તે સરિતા ગાયકવાડ આજે એરપોર્ટ પર આવી ગયા છે. ફૂલોના ગુલદસ્તા સાથે તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. એરપોર્ટ પર તેમને મળવા માટે, તેમને અભિનંદન પાઠવવા માટે લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. તો ચારેય ખેલાડીઓ કે જેમણે દેશનો ડંકો વગાડ્યો પરંતુ સાથે જ ગુજરાતનું ગૌરવ પણ વધાર્યું તેવા ખેલાડીઓ આજે પોતાના વતન પરત ફરી રહ્યા છે. અંકિતા રૈના, સરિતા ગાયકવાડ આ તમામ લોકો આજે એરપોર્ટ પર આવી ગયા છે અને તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. તો ડાંગમાં જ્યારે આજે સરિતા પરત ફરી રહ્યા છે ત્યારે ડાંગમાં પણ ઉત્સાહ છવાઈ ગયો છે. ડાંગ એક્સપ્રેસ તરીકે તેમને ઓળખવામાં આવે છે. ડાંગના ચીચલી ગામમાં આદિવાસી પરિવારમાં સરિતાનો જન્મ થયો છે. અગાઉ પણ તેઓ અનેક મેડલ પોતાના નામે કરી ચૂક્યા છે. ફેબ્રુઆરી 2018માં તેમણે પોતાની કારકિર્દીનો પ્રથમ સુવર્ણ પદક જીત્યો હતો અને એશિયન ગેમ્સમાં તેમણે ભારતને ગોલ્ડ મેડલ અપાવીને ભારતનો ડંકો દેશ વિદેશમાં વગાડ્યો અને સાથે સાથે ગુજરાતનું પણ તેમણે ગૌરવ વધાર્યું છે. તો સોનાનો મેડલ અપાવનાર સોનાની સરિતા આજે વતન પરત ફરી રહી છે ત્યારે ડાંગમાં ઉત્સાહ જેવો માહોલ છવાઈ ગયો છે. ડાંગ એક્સપ્રેસ તરીકે તેમને ઓળખવામાં આવે છે. ડાંગના લોકો આતુરતાપૂર્વક સરિતાની રાહ જોઈ રહ્યા છે. ડાંગની દીકરી સરિતા કે જેમણે વિશ્વ ફલક પર દેશને ખ્યાતિ અપાવી છે, ગુજરાતનું નામ રોશન કર્યું છે, તેમના પરિવારને ગૌરવ અપાવ્યું છે, તે સરિતા આજે જ્યારે ડાંગ આવી રહ્યા છે ત્યારે તેમના સ્વાગત માટે ડાંગમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ડાંગમાં જાણે કે આજે કોઈ મોટો ઉત્સાહ હોય તેવી રીતે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. સરિતાના સ્વાગત માટે તૈયારી કરવામાં આવી રહી છે. સોનાની સરિતા જેને આપણે આ નામથી ઓળખી રહ્યા છે તે સરિતા ગાયકવાડ આજે ડાંગ આવવાના છે. પોતાના વતન આજે તેઓ પરત ફરી રહ્યા છે ત્યારે એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. દોડમાં તેમણે ગોલ્ડ મેડલ અપાવ્યો છે ભારતને. સરિતા ગાયકવાડ એરપોર્ટ પર આવી રહ્યા છે અને હાલ તેઓ થોડીક જ વારમાં સંબોધન કરશે. Oh!
सरिताए पोतानी खुशी व्यक्त करी हती। वतन आवीने तेमने जे खुशी थई रही छे ते पण तेमणे अहीं जणाव्युं हतुं। तो साथे ज गोल्ड मेडल जीतीने तेमणे जे गुजरातने अने देशने गौरव अपाव्युं छे तेना विशे पण तेमणे कह्युं हतुं। एरपोर्ट पर पहोंची गया छे तमाम खेलाड़ियों। सरिता गायकवाड ની સાથે સાથે બીજા જે ત્રણ ખેલાડીઓ છે જેમણે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે એશિયન ગેમ્સમાં, તે ખેલાડીઓ આજે વતન પરત ફરી રહ્યા છે ત્યારે એરપોર્ટ પર તેઓ આવી ચૂક્યા છે અને ગુજરાતના ગૌરવ બનતા આ ખેલાડીઓનું ભવ્યાથી ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવી રહ્યું છે। વતન પરત આવવા પર સરિતાએ પોતાની ખુશી વ્યક્ત કરી હતી। એરપોર્ટ પર તેમના સ્વાગતની તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી। પોલીસ બેન્ડ દ્વારા પણ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। તેઓ ખૂબ જ ખુશ જણાઈ રહ્યા છે। હાથમાં ગોલ્ડ મેડલ લઈને સોનાની સરિતાએ દેશમાં પરત આવવાની ખુશી વ્યક્ત કરી હતી। એરપોર્ટ પર પહોંચી ગયા છે ખેલાડીઓ। ભવ્ય રીતે તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અહીં ગોઠવવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં લોકો આ ખેલાડીઓને અભિવાદન પાઠવવા માટે એરપોર્ટ પર ઉપસ્થિત છે। એશિયન ગેમ્સમાં આ ખેલાડીઓએ ભારતનો ડંકો દેશ વિદેશમાં વગાડ્યો છે। તે તમામ ખેલાડીઓ કે જે ગુજરાતના છે તેમણે દેશનો ડંકો તો વગાડ્યો જ છે, પરંતુ સાથે સાથે તેમણે ગુજરાતને પણ ગૌરવ અપાવ્યું છે। તે તમામ ખેલાડીઓ આજે અમદાવાદ એરપોર્ટ પર આવી ચૂક્યા છે અને તેમનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવી રહ્યું છે। આપ જોઈ શકો છો ખેલાડીઓ પોતાના મેડલ સાથે જીપમાં સવાર છે। મોટી સંખ્યામાં લોકોની મેદની અહીં ઉપસ્થિત છે। ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે। તો અંકિતા રૈના પણ આવી ગયા છે એરપોર્ટ પર, તે પણ સરિતા ગાયકવાડની સાથે છે। આપને જણાવી દઈએ કે અંકિતા રૈના ભારતીય ટેનિસ પ્લેયર છે। એશિયન ગેમ્સ 2018માં મહિલા સિંગલ્સની ઇવેન્ટમાં તેમણે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે। ટેનિસમાં મેડલ જીતનાર સાનિયા મિર્ઝા બાદ આ બીજા ભારતીય મહિલા છે। ટેનિસ પ્લેયર તરીકે ITFમાં તેઓ 6 સિંગલ્સ અને 13 ડબલ્સના ટાઇટલ જીતી ચૂક્યા છે। 9 એપ્રિલ 2018માં વિશ્વના 200 સિંગલ્સ રેન્કિંગમાં તેમણે પ્રવેશ મેળવ્યો છે। તેઓ 4 વર્ષની ઉંમરથી જ ટેનિસ રમવામાં રસ ધરાવતા હતા અને તેમનો આ રસ આજે તેમને ખ્યાતિ અપાવી રહ્યો છે। દેશ વિદેશમાં તેમને ખ્યાતિ અપાવી રહ્યો છે। સાનિયા મિર્ઝા બાદ ટેનિસમાં તેઓ બીજી મહિલા છે જેમણે મેડલ જીત્યો છે। તો એશિયન ગેમ્સમાં ટેનિસમાં મેડલ જીતનાર સાનિયા મિર્ઝા બાદના બીજા મહિલા ટેનિસ પ્લેયર એટલે કે અંકિતા રૈના તેઓ પણ આવી ગયા છે। તેમનું પણ સ્વાગત કરવામાં અહીં આવી રહ્યું છે। ગુજરાતનું ગૌરવ વધારનાર આ દીકરીઓ હાલ એરપોર્ટ પર આવી ગયા છે અને તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। તેમની સાથે જ મોટો પોલીસ બંદોબસ્ત અહીં ગોઠવી દેવામાં આવ્યો છે। અંકિતા રૈના ટેનિસ પ્લેયર છે। એશિયન ગેમ્સ 2018માં મહિલા સિંગલ્સની ઇવેન્ટમાં તેમણે બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે। સાનિયા મિર્ઝા બાદ તેઓ બીજા ભારતીય મહિલા છે કે જેઓ ટેનિસમાં મેડલ જીતી ચૂક્યા છે। 9 એપ્રિલ 2018માં 200 સિંગલ્સમાં તેઓ સ્થાન મેળવી ચૂક્યા છે। 4 વર્ષની ઉંમરથી જ તેઓ ટેનિસ રમવામાં રસ ધરાવતા હતા અને આજે તેમના આ રસે દેશની સાથે સાથે ગુજરાતનું પણ નામ રોશન કર્યું છે। એશિયન ગેમ્સમાં મહિલા સિંગલ્સની ઇવેન્ટમાં તેમણે બ્રોન્ઝ મેડલ જીત્યો છે। દેશને મેડલ અપાવનાર આ ચારેય ખેલાડીઓ આજે એરપોર્ટ પર આવી ગયા છે। વતન પરત ફરવાની ખુશી અને મેડલ જે દેશ માટે તેઓ જીત્યા છે તેની ખુશી આ ખેલાડીઓના મોઢા પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે। એરપોર્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, સાથે જ મોટી સંખ્યામાં જનમેદની અહીં ઉપસ્થિત થઈ ગઈ છે। આ ખેલાડીઓની એક ઝલક મેળવવા માટે ખેલાડીઓનું અભિવાદન કરવા માટે મોટી સંખ્યામાં જનમેદની અહીં ઉપસ્થિત થઈ ગઈ છે। લોકોની ભારે ભીડ વચ્ચે આ ખેલાડીઓ આગળ વધી રહ્યા છે। એરપોર્ટ પર તેમનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવી રહ્યું છે।
માટે મને એક વર્ષ થઈ ગયો, કારણ કે હું ગયા ઓગસ્ટમાં ગયેલી અને આ વન યર પછી આવું છું, જેથી મને 7-8-9 મહિના થઈ ગયા. મેં એટલું મહેનત કરી અને મારે જે, કારણ કે દિવસ રાત અને ઇન્ડિયાથી બહાર મને મોકલાવવાનું છે, બધું બહુ સહન બી કરવું પડ્યું, કારણ કે બહારનું ખાવાનું ભાવે નહીં ભાવે, પણ જેથી એટલું સહન કર્યું કે મેં, મારે બસ જીતવાનું છે, ભારતનું નામ, આપણું ગુજરાતનું, ગામનું, મારા મમ્મી પપ્પાનું, બધાનું નામ ઊંચું કરવાનું છે, જેથી કરીને મેં હવેનો ગોલ છે 2020 ઓલિમ્પિકમાં મેડલ. બસ અત્યારથી સારું તૈયારી. યસ યસ. હા, ખોખો એવું, ખોખો એવી ગેમ છે, કારણ કે હું નાનપણથી ખોખો જ રમતી હતી, પણ ખોખોમાં એટલો, ખોખો જે રમે એ બધી જ ગેમ રમી શકે, અને મને બી એનો ખોખોનો ફાયદો થયો, જેથી કરીને મેં આ 6-7 વર્ષમાં મેં ફટાફટ આ સિદ્ધિ હાંસલ કરી છે. થેન્ક યુ. ઓકે, સરિતા ગાયકવાડ પોતાના અનુભવો વર્ણવી રહ્યા હતા. એશિયન ગેમ્સમાં મેડલ જીતવા માટે તેમણે કેવા પ્રકારની મહેનત કરી અને ક્યારથી તેઓ આ મહેનત કરી રહ્યા હતા તે અંગે તેઓ જણાવી રહ્યા હતા. 6-7 મહિના બાદ તેઓ પોતાના દેશ, પોતાના ગામ પરત ફરી રહ્યા છે, ત્યારે તેની એક અવર્ણનીય ખુશી તેમના મોઢા પર સ્પષ્ટ રીતે દેખાઈ ગઈ હતી. આ સાથે જ તેમણે પોતાના આગામી ગોલ વિશે પણ વાત કરી હતી. 2020 ઓલિમ્પિકમાં હવે તેઓ મેડલ પોતાના દેશ માટે જીતે તેવી તેમની ઈચ્છા છે અને તેના માટે તેઓ આજથી જ, અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. તો સાથે જ સરિતાના પિતા પણ તેમની સાથે છે. આ ગર્વની વાત છે ગુજરાત માટે અને ભારતની માટે, અને હું બધા જે અમારા ગુજરાતના મેડલ વિનર્સ છે એમને કોંગ્રેચ્યુલેટ કરવા માંગુ છું, અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને ગુજરાત ગવર્મેન્ટના પણ. આગળનું ગોલ ઓલિમ્પિક્સમાં છે મેડલ લાવવાનો. મહેનત કેટલી મહેનત કરી હતી, સંઘર્ષ કેટલો કર્યો છે? આ 20 વર્ષની મહેનત છે અને મારો મમ્મીનો સ્વપ્ન હતો. અંકિતા રૈના કે જેઓએ સિંગલ ટેનિસ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ અપાવ્યો છે, તેમણે પણ વાત કરી હતી, પોતાના અનુભવો વર્ણવ્યા હતા, કેવી રીતે મહેનત કરી હતી તે અંગે તેમણે News18 ગુજરાતીના સંવાદદાતા વિભુ સાથે વાત કરી હતી. 4 વર્ષની ઉંમરથી જ તેઓ ટેનિસ રમવામાં રસ ધરાવતા હતા. ભારતીય ટેનિસ પ્લેયર છે અંકિતા રૈના અને સાનિયા મિર્ઝા પછી તેઓ બીજા એવા ભારતીય મહિલા છે જેમને એશિયન ગેમ્સમાં મેડલ મળ્યો છે. એરપોર્ટ પર ખેલાડીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. અંકિતા રૈના કે જેઓ ITFમાં 6 સિંગલ્સ અને 13 ડબલ્સના ટાઇટલ જીતી ચૂક્યા છે, તેઓ આજે ભારત પરત ફર્યા છે. એશિયન ગેમ્સમાં તેમણે ભારતને બ્રોન્ઝ અપાવ્યો છે. 4 વર્ષની ઉંમરથી જ ટેનિસની રમત રમવામાં તેમને રસ હતો અને તેમનો આ રસ આજે દેશમાં, દેશ અને ગુજરાતને દુનિયાભરમાં સિદ્ધિ અપાવી રહ્યો છે. તો અન્ય બે ખેલાડીઓ, ગુજરાતના ગૌરવ બનતા ખેલાડીઓ હરમિત દેસાઈ અને માનવનું પણ સ્વાગત કરવામાં આવી રહ્યું છે. તેઓ પણ પહોંચી ગયા છે એરપોર્ટ પર, તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. હરમિત દેસાઈ વિશે જો આપને જણાવીએ તો મૂળ ગુજરાતનો, સુરતનો વતની છે હરમિત દેસાઈ અને BCOM અને MBA HRમાં તેમણે અભ્યાસ કર્યો છે. ONGCમાં તેઓ અકાઉન્ટ વિભાગમાં નોકરી કરતા હતા. 6 વર્ષની ઉંમરથી જ તેઓ ટેનિસ રમી રહ્યા છે. 8 વર્ષની ઉંમરમાં Under-10નું સ્ટેટ લેવલનું ટાઇટલ તેમણે પોતાના નામ કર્યું હતું. અત્યાર સુધીમાં તેમણે 150થી વધુ મેડલ્સ પોતાના નામે કર્યા છે. ટેબલ ટેનિસ સિવાય ચેસ અને બેડમિન્ટનમાં પણ તેઓ રસ ધરાવે છે. 15 વર્ષની ઉંમરે જ સ્વીડનમાંથી આંતરરાષ્ટ્રીય તાલીમ લીધી હતી. નાનપણથી જ હરમિત દેસાઈ ટેનિસમાં રસ ધરાવતા હતા. 15 વર્ષની ઉંમરે તેમણે સ્વીડનમાંથી આંતરરાષ્ટ્રીય તાલીમ લીધી અને એશિયન ગેમ્સમાં ભારતને મેડલ અપાવીને તેમણે ભારતની સાથે ગુજરાતને પણ ગૌરવ અપાવ્યું છે. સુરતના છે હરમિત દેસાઈ, જેમણે એશિયન ગેમ્સ 2018માં ભારતને મેડલ અપાવ્યો છે. આજે તેઓ અમદાવાદ આવી ગયા છે, પોતાના વતન તેઓ પરત ફરી રહ્યા છે. એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ભવ્ય રીતે તમામ ખેલાડીઓનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. હરમિતની સાથે માનવ પણ છે, જેઓએ પણ મેડલ અપાવ્યો છે.
ઓએનજીસીમાં હરમિત અકાઉન્ટ વિભાગમાં નોકરી કરતા હતા. 6 વર્ષની ઉંમરથી જ તેમને ટેનિસ રમવાનો રસ છે અને આ જ ટેનિસે તેમને અને ભારતને મેડલ અપાવ્યો છે. હરમિતની સાથે માનવ ઠક્કર પણ તેમની સાથે છે. માનવ ઠક્કર વિશે જો આપને જણાવીએ તો એશિયન ગેમ્સમાં ટેબલ ટેનિસમાં તેમણે બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. મૂળ રાજકોટના છે અને હાલ તેઓ સુરતમાં નિવાસ કરે છે. ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન વર્લ્ડ જુનિયરમાં તેઓ ટોપ પર રહ્યા હતા. 3455 પોઈન્ટ સાથે ટોપ પર પહોંચનાર પ્રથમ ભારતીય ખેલાડી છે. માનવ ઠક્કર વિશે આપને જણાવી રહ્યા છે. માનવ ઠક્કર 3455 પોઈન્ટ સાથે ટોપ પર પહોંચનાર પ્રથમ ભારતીય ખેલાડી છે. ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન વર્લ્ડ જુનિયરમાં તેઓ ટોપ પર રહ્યા છે. મૂળ રાજકોટના છે અને હાલ તેઓ સુરતમાં નિવાસ કરે છે.